કોઈ તમને કોઈને કઈ ફાયદો થયો હોય તો તમે શેર કરી શકો. નાઇટ ટ્રેડિંગમાં આ તો સૌથી વસ્તુ અમારે જોરદાર જેટલો છે કે બરોબર આ અત્યારે જાન્યુઆરી નો મહિનો ચાલે તો જાન્યુઆરી મહિનામાં આપણે નાઇટ ટ્રેડિંગ ચાલતું હોય તો તૈયાર અમે સ્કૂલમાં હું વેત અને બીજા મિત્રો આવતા નાઇટ ટ્રેડિંગ માટે. તો બરોબર બીજા દિવસે ઉત્તરાયણ હતી, આપણે મકર સંક્રાંતિ કહીએ, ત્યારે સ્કૂલમાં રજા હતી. અમે સાંજે નાઇટ ટ્રેડિંગમાં આવેલા 9 વાગે, 6 વાગ્યા પછી 6 થી 9 ને જમીન આવેલા 9 વાગે. તો ત્યારે રેતનું ડેડિકેશન એ પ્રમાણે હતું કે અમારે બીજા દિવસે ઉત્તરાયણ હતી તો અમે 9 વાગે વાંચવા બેઠેલા, એ રાતે 3 વાગ્યા સુધી વાંચતો હતો. બીજે દિવસે ઉત્તરાયણ છે અને પછી હું ઘરે ગયો તોય તે પણ 4 વાગ્યા સુધી એને વાંચેલો, એટલે એ નાઇટ રીડિંગનો ક્રેઝ હતો કે નાઇટ રીડિંગને લીધે અમે એટલું ઇમ્પ્રુવ કરી શક્યા. અને મારો અત્યાર સુધીનો રેકોર્ડ છે કે હું ત્યારે એની સાથે એટલું બેઠેલો વાંચવા, એટલું મેં ક્યારેય નથી વાંચ્યો એટલું લાંબુ કીધું. એટલે એ પ્રમાણે નાઇટ રીડિંગનો ફાયદો એ છે કે જે તમને એન્વાયરમેન્ટ પૂરું પડે, પ્લેટફોર્મ પૂરું પડે કે તમે નાઇટ રીડિંગ કરી શકો. ભલે તમે ન કરી શકો, કોઈ રિલેટિવ આવી જાય કે કંઈક તમારું કામ આવી જાય, કંટાળો આવી જાય, પણ સાથે હતા ગમે ડાઉટ આવે તો તૈયાર ધ્યાન ક્લિયર થઈ જાય. એટલે નાઇટ રીડિંગનો એ મોટો ફાયદો હતો કે અમે ઉત્તરાયણ હતી તો આગલા દિવસે સાંજે અમે 4 વાગ્યા સુધી વાંચતા હતા. એટલે નાઇટ ટ્રેડિંગમાં ટૂંકમાં સ્કૂલના ફ્રેન્ડ સાથે હોય તો કઈ ક્વેરી હોય તો રાત્રે સોલ્વ થઈ શકે. એક ડાઉટ ઉપર મારે બીજા દિવસે રજા હતી તો 2 દિવસ પછી હું આવીને આને પૂછું, ક્લિયર કરું, એટલે એટલો સમય મારો વેસ્ટ છે. એની કરતા તઈ તઈ હું ક્લિયર કરી નાખું. અને બીજું માહોલમાં બેસી એ પ્રમાણે આપણે મસ્તી થતી, નો ડાઉટ. નાઇટ ટ્રેડિંગ હોય તો મસ્તી થાય. ક્યારેક રોહિત સર નો પણ ફોન આવે, આમ અમે 12th માં હતા તો બીજા 10th માં અમારી વાહે બીજા 10th માં વાળા રીડિંગ કરવા આવતા, નહીં અમને રીડિંગ કરવા આવવા જો, આવીને મસ્તી કરતા. તો રોહિત સર નો ફોન આવે કે અર્જુન હેલ્થ બાજુ ક્લાસમાં જો તો આ બધા શું કરે છે, એ બધા ઉપર ફર્સ્ટ ફ્લોર આવી રખડતા હોય કે વોશરૂમમાં રખડતા હોય એ પ્રમાણે કરતા હોય. એ પ્રમાણે મસ્તી થતી પણ એ પ્રમાણે વાંચવાનું પણ બનતું.